નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. હું પ્રતાપ ચાવ. અમારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કચ્છભુજ જિલ્લાના રાપર તાલુકાના નાંદા ગામે ગામજનો દ્વારા લોકસભા 12 ચૂંટણીમાં મતદાનનો કર્યો બહિષ્કાર. મુખ્ય કારણો પાણી, રોડ, રસ્તા તેમજ અનેક સુવિધાઓથી વંચિત આ ગામ. અનેક વખત અધિકારીઓને રજૂઆત કરેલ, કોઈ પણ અધિકારીઓએ નોંધ ન લીધેલ, તેના કારણે ગત લોકસભાની ચૂંટણીમાં મતદાન ન કરી અને વિરોધ કરેલ હતો. સ્પીડ ન્યૂઝ 18ના રિપોર્ટર રાપરથી રિપોર્ટર રઘુરામભાઈ રાજગોર. ડોકરા બાપા, આ વખત નાદારા વોટિંગમાં તમે વોટ આપવા માટે કેમ નતા ગયા લોકસભામાં? એટલે પાણી ના પછી નથી ગયા. બરોબર, પાણીની એમને તકલીફ બહુ છે અને પાણી ભાવર આપણે લીધું નથી. કશું મળે છે, મળે મળે છે પાણી. તો અમે હવે વોટિંગ કરવામાં ગામ એક સંબંધ થઈ ગયું, એટલે કોઈ અમે વોટિંગ નથી કર્યું. એટલે ભવિષ્યમાં બીજી કોઈ ચૂંટણી આવશે એમાં નહીં કરશે. એમાં હવે આ જીવન અને પાણી આપે અને અમે એમને પૂરતું ટોરી થશે, મેળા પડશે ને આવે. જેમાં આ બંધ રાખ્યું બંધ રહેવાનું છે. બરાબર, પશુઓને પીવા પાણી નથી, માણસોને. હા, પશુઓને પીવા નથી, છોકરીને નથી. રાપર તાલુકાના નાંદા ગામે ગત લોકસભાની ચૂંટણીઓમાં સમગ્ર ગામે મતદાનનો બહિષ્કાર કર્યો. હું એક યુવાન તરીકે આપને પૂછવા માંગીશ કે આપે કયા કારણસર આનો બહિષ્કાર કર્યો? ખાસ કરીને પાણીના પ્રોબ્લેમથી. બરાબર, પાણીનો પ્રોબ્લેમ આજે લગભગ કમસે કમ 60-70 વર્ષથી છે આ ગામને. બરાબર, ગામ ચારેકોર ચારે બાજુ રણ આવેલું છે ને વીડા જે ગારેલા છે એમાં પણ ખારું પાણી છે. ઢોર માટે, માણસ માટે કોઈ પાણીની સગવડ નથી. બરાબર, એવા તો ઘણા પ્રશ્ન છે પણ મેન અમારે પાણીની જરૂર છે. બરાબર, એના કારણે અમે મતદાનનો બહિષ્કાર કર્યો. ભવિષ્યમાં અને ભવિષ્યમાં પણ કોઈ બી ચૂંટણી આવે કે તાલુકાની કે જિલ્લાની, એનો પણ અમે બહિષ્કાર કરવાના છીએ, જો પાણીનો પ્રશ્નનો હલ નહીં થાય તો. હા, સમયથી નવું કહેલા હતા, ઘણા સમયથી, લાંબા સમયથી. હા, એના માટે અમે ઉગ્ર રીતે જે મતદાનનો બહિષ્કાર કર્યો છે. બરોબર, અમારા ઘણા એવા બીજા પ્રશ્નો છે પણ પાણીનો તો મેઇન પ્રશ્ન છે. એટલે તંત્ર ઘણું ધ્યાન નથી આપ્યું. અમે ઘણા સમયથી તંત્રને રજૂઆત કરી છે, ત્યાં કોઈ ધ્યાન આપ્યું નથી તાલુકામાં, જિલ્લામાં. અને ઘણા પક્ષને પણ જાણ કરી છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અને કોંગ્રેસના શાસનવાળાને બી જાણ કરી છે, છતાં કોઈ નિર્ણય ન લેતા અમારે ગામને ચૂંટણી બહિષ્કાર કરવો પડ્યો છે. બરાબર, બરોબર. અને ભવિષ્યમાં કદાચ આ ઉકેલ નહીં આવે પાણીનો, તો અમે આવતી બીજી પણ ચૂંટણીમાં, નાની મોટી કે તાલુકાની છે કે જિલ્લાની છે અથવા તો વિધાનસભાની છે, અમે બહિષ્કાર કરશું અને ભવિષ્યમાં અમને ભોગવવું પડશે. અમે ભોગવી જ રહ્યા છીએ આ તકલીફ.